ધરમપુર ચોકડી પાસેથી આરઆર સેલની ટીમે બોલેરો કારમાં રૂપિયા તેર પોઈન્ટ એસી લાખના ચલણી સિક્કા સાથે બે ઇસમોની ધરપકડ કરી હતી લાખો રૂપિયાના ચલણી સિક્કાને ઓગાડવા માટે લઈ જતા હોવાનું બહાર આવ્યું છે વલસાડ જિલ્લાના ધરમપુર ચોકડી પાસેથી આર સેલે શંકાસ્પદ હાલતમાં પસાર થતી બોલેરો કારને અટકાવી તેમાંથી ભારતીય ચલણના જૂના ચલણી સિક્કા ભરેલા કોથળાઓ કબજે કર્યા હતા આ કોથળામાંથી પોલીસને રૂપિયા તેર પોઈન્ટ એસી લાખના સિક્કા મળી આવતા પોલીસે સુરતના પિન્ટુ વસંતલાલ કાચેલા અને મહારાષ્ટ્રના દત્તાત્રેય ભાબરેની ધરપકડ કરી હતી પ્રાથમિક તપાસમાં ભારતીય ચલણના જૂના સિક્કાઓમાંથી કિંમતી ધાતુ નીકળતી હોય છે અને તે સિક્કાની કિંમત કરતા બજાર માર્કેટમાં તેની વેલ્યુ વધારે છે માટે આ ચલણી સિક્કાઓ વગાડવા માટે લઈ જતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ધરમપુરમાંથી ભારતીય ચલણના ચલણી સિક્કાઓને ઓગાડીને પાટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું